गुड मॉर्निंग बच्चों, केम छो बधा? मजामां ने? एकदम सरस। आपणे स्वाध्याय बे पॉइंट मां एक्जाम्पल ज्यां सुधी भण्या हता, तो हवे आवे छे एक्जाम्पल पांच। शुं कहे छे? आपेल आकृतिमां, अहींया पण एक आकृति आपी छे, ए आकृतिमांथी त्रिकोण ए बी ई એટલે જે ત્રિકોણ ए बी ई તમને જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણ ए बी ई। અને બીજો પ્રશ્ન કહે છે કે લંબચોરસ, જે લંબચોરસ બી સી ડી ઈ છે એ બંનેની પરિમિતિ શોધો। તો સૌથી પહેલા આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ, ત્યારબાદ આપણે બીજા પ્રશ્નનો જવાબ આપીશું। त्रिकोण की परिमिति शोधवानो कोई कम्पलसरी सूत्र नहीं, पण तमने जो कोई नु सूत्र ना आवडे, जेम के चौरस, लंबचौरस आ बधाना सूत्रो छे परिमिति शोधवाना, पण त्रिकोण नु परिमिति शोधवानो कोई सूत्र नहीं। तो एक ज सूत्र आवे कि जेटली बाजुओ होय ए बधी बाजुओनो तमे सरवाळो करो तो एनी परिमिति मळी जाय। हवे त्रिकोण मां केटली बाजुओ होय? त्रण। આપણે ત્રણેય બાજુઓનો સરવાળો કરીશું એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળી જશે। તો આપણે પહેલા જ પ્રશ્નનો જવાબ લખીએ ભાઈ, કે ત્રિકોણ એ બી ઈ ની પરિમિતિ બરાબર, ચલો ત્રણેય બાજુનો સરવાળો, ત્રણેય બાજુ કઈ, તો આ તમે ત્રિકોણ જોઈ શકો છો એ બી ઈ, આ ત્રિકોણ, તો એક બાજુ એ બી કહેવાય, બીજી બાજુ બી ઈ કહેવા, ત્રીજી બાજુ એ ઈ અથવા ઈ એ, તમે ગમે તે બોલી શકો। તો ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર બોલો, ચલો મારી સાથે, ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે ત્રણેય બાજુનો સરવાળો, તો ચલો આપણે અહીંયા લખીએ એ બી વત્તા બી ઈ વત્તા ઈ એ, એ બી બી ઈ અને ઈ એ એ ત્રિકોણની શું છે? ત્રણ બાજુ। હવે ત્રણ એના માપ લખી લઈએ, ચલો એ બી કેટલા, તો જો પાંચ છેદમાં બે, આ એ બી નું માપ આપ્યું છે, કેટલું? પાંચ છેદમાં બે। બધા માપ સેમીમાં છે, મેં અહીંયા સેમી લખ્યા નથી, પણ બધા માપ સેમાં છે, સેમીમાં, પ્લસ ચલો બી ઈ, તો આ બી ઈ, તો આ લીટીનું માપ કેટલું છે? બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંક, બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંક વત્તા, ચલો ઈ એ, ચલો આ ઈ એ કેટલું માપ છે? ત્રણ પૂર્ણાંક ત્રણ પંચમાંશ, તો એનું માપ કેટલું છે? ત્રણ પૂર્ણાંક ત્રણ પંચમાંશ। હવે મિશ્ર જે છે એને આપણે સાદામાં ફેરવવા પડે, કારણ કે એના વગર આપણે સરવાળા અથવા બાદબાકી કરી શકતા નથી। તો ચલો બરાબર પાંચ છેદમાં બે પ્લસ ચાર દૂ આઠ, આઠ અને ત્રણ નવ, દસ ને અગિયાર, તો અગિયાર છેદમાં ચાર વત્તા પાંચ તરી પંદર, પંદર ને ત્રણ, તો પંદર સોળ સત્તર ને અઢાર, અઢાર છેદમાં પાંચ। હવે ત્રણેયના છેદ અલગ છે, તો આપણે શું લેવું પડશે? લસા, ચલો હું લસા અહીંયા લઉં છું, ચલો બે ચાર અને પાંચ નું શું લઈએ? લસા, બે ચાર અને પાંચ નું આપણે શું લઈએ? લસા, ચલો બે ભાગ ચાલે છે, તો બે એકા બે, બે દૂ ચાર, પાંચ એમના એમ, હજુ બે ભાગ ચાલશે, બે એક એમના એમ, બે એકા બે, પાંચ એમના એમ, હવે કઈ સંખ્યાથી ભાગ ચાલે? પાંચ થી, પાંચ એક એક અને પાંચ એકા પાંચ, તો આપણે અહીંયા લખીએ લસા, તમે જે તમારો લસા હોય એ આ બાજુ શોધવાના તમારી બુકની અંદર, અને આ બાજુ લસા બરાબર પાંચ દૂ દસ, દસ દૂ વીસ, તો ચલો અહીંયા પણ લસા બરાબર કેટલો મળ્યો? વીસ। ચલો હવે
છેદ સરખા કરી આપણી રીત. ચલો 5/2 જોમ ફોટા. ચલો 2 નો ઘડીએ બોલો 27 આવે, 2 દાન 20, ચલો ઉપર નીચે 10 10 વડે ગુણાય. સરસ. હવે થોડું સ્પીડ માં ચલો વત્તા 11/4 જોમ ફોટા. 4 નો ઘડીએ બોલે 20 આવે, 4 5 ઉપર નીચે 5 5 18/5 જૂન ફોટા. 5 નું ઘડીએ બોલો 20 આવે, 5 24 ઉપર નીચે 4 4 વડે બરાબર. ચલો 10/50/20 વત્તા 11/55/20 વત્તા 18/72 5/20. ચલો બધાના છેદમાં 20 20 થઈ ગયા છે, છેદ સરખા થઈ ગયા. 1 2 3 વખત 20 છે એની જગ્યાએ 1 વખત ને ઉપર 50 55 72 બરાબર. ત્રણે ત્રણ રકમનો સાથે આપણે સરવાળો અથવા સરવાળો જ કહી શકીએ, બાદ બાકી ત્રણની સાથે થાય ને. તો બધાના સરવાળો તો ચલો 5 2 7 7 0 એટલે 7. ચલો 5 5 10 10 7 17 અને છેદમાં 20 સેમી. પરિમિતિ શોધીએ છીએ તો આ બધા એકમ સેમીમાં છે. તો છેલ્લે આપણે ત્રિકોણની જે પરિમિતિ શોધીને જે જવાબ આવે એને આપણે સેમીમાં લખવા પડે. આને તમારે મિશ્રમાં ફેરવવા હોય તો ફેરવી શકો છો, ના ફેરવો ને તમે જો અહીંયા સુધી એક્ઝામ્પલનો જવાબ રાખશો તો પણ કંઈ ખોટો આપી શકે ને. તો ત્રિકોણની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું બચ્યો? ત્રણેય બાજુનો સરવાળો. અને અહીંથી તો તમને સરવાળો કરતા આપણી જે ઝૂંવાળી રીત છે છેદ સરખો કરવાની એ બરાબર આવડે છે. તો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લેવાનો, જ્યારે તમે ગ્રુપ કાર્ય કરો અને કંઈક અડચણ આવે તો સ્ક્રીનશોટમાં જોઈ શકો. ચલો બચ્ચો, ત્રિકોણ પછી આપણે આવે છે લંબ ચોરસ. અહીંયા આપણને કહે છે કે ભાઈ લંબ ચોરસ બી સી ડી ઇની પરિમિતિ શોધો. ચલો હું તમારા માટે એક આ લંબચોરસ એમનું દોરીને સમજાવું. ચલો બી સી ડી ઈ. ચલો આ બી ઈ નું માપ કેવી રીતે 2 ગુણ્યા 3 થતું. ડી ઈ નું માપ છે 7/6. તો અહીંયા તમારી જોડે જે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કોઈને યાદ છે કે ભૂલી ગયા? યાદ છે તો કયું છે? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણી જોડે લંબાઈ પણ છે પહોળાઈ પણ છે. તો આપણે સીધે સીધું શું મૂકવાનું છે? લંબચોરસ બી સી ડી ઈ ની પરિમિતિ બરાબર. ચલો ખ્યાલ આવી ગયો, મેં આ બતાવ્યું તમને રકમ. બીજું લંબચોરસ બી સી ડી ઈ ની પરિમિતિ બરાબર. ચલો આપણી જોડે સૂત્ર કયું છે? ભાઈ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. જો તમને સૂત્ર જ નહીં આવડે તો તમને દાખલો જ નહીં આવડે, કારણ કે પરિમિતિ શોધવા માટે તમને ખાસ સૂત્ર આવડવું જોઈએ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો હવે કિંમત મૂકીએ. ચલો 2 ગુણ્યા ચલો લંબાઈ તમને જે અનુકૂળ આવે. ચલો 2 ગુણ્યા 3/4 આપણે લંબાઈ લઈએ, એની લંબાઈ. ચલો પહોળાઈ 7/6. આ 2 ગુણ્યા 3/4 તો બાળકો આ પણ 2 ગુણ્યા 3/4 જ હોય. આ 7/6 હોય તો આ 7/6
છોડ્યો કારણ કે લંબચોરસમાં સામ સામેની બાજુના માપ સમાન હોય છે. તો આ 7/6 છો તો આ પણ 7/6 છો. આ બે પૂર્ણાંક 3/4 તેની સામેની બાજુ જે આ બાજુ છે એ પણ કેટલી કહેવાય? બે પૂર્ણાંક 3/4. વત્તા ચલો પહોળાઈ કેટલી? 7/6. ચલો બી સરસ એને સાદા આપી લીધીએ. 2 × 4 = 8 ને 3 8 9 10 11/4 + 7/6. હવે 4 અને 6 છેદ સરખા નથી એનો આપણે અહીંયા લસા બતાવીએ. 2 × 4 = 2 2 × 4 2 × 3 = 6 હજુ 2 × 4 = 2 1 × 2 = 2 3 × 3 = 8 હવે કઈ સંખ્યા થી ભાગ ચાલે? 3 × 3 = 1 3 × 1 = 3 તો લસા બરાબર 3 × 2 = 6 6 × 2 = 12 બરાબર. ચલો 2 × 2 = 2 ચલો કૌંસમાં 11/4 જૂન ખોટા. ચલો 4 નો ગણ્યું ભૂલે લસા 12 આવે 4 × 3 તો ઉપર નીચે 3 × 3 + 7/6 જૂન ખોટા. ચલો 6 નો ગણ્યું ભૂલે લસા 12 આવે 6 × 2 = 12 તો ઉપર નીચે 2 2 વડે સરસ 2 × આ રકમના સૂત્રના 2 તો સાથે ચાલશે. ચલો 11/33/12 7 × 2 = 14 6 × 6 = 12 2 × ચલો કૌંસમાં 2 × 12 છે એની જગ્યાએ 1 × 12 અને ઉપર 33 + 14 બરાબર 2 × ચલો કૌંસ પણ છોડી દઈએ સરવાળો પણ કરી દઈએ 4 × 3 = 7 3 × 1 = 4/12 4 × 3 = 7 3 × 1 = 4 હવે જો અહીંયા છેદ ઉડે છે 2 × 6 = 12 ક્રોસમાં ઉપર નીચે ગમે તેમ ઉડે બરાબર 47/6 સેમી કારણ કે બધા એકમ આપણને અહીંયા સેમીમાં આપેલા છે. તમે કહેશો સર ગણતરી કેટલી બધી છે? એકદમ ઈઝી ગણતરી છે, કંઈ નથી કરવાનું. મિશ્રને સાદામાં ફેરવું આમ પછી 4 અને 6 નો લસા લઈને આપણે ઝૂમ વાળી રીત અને છેલ્લા 2 છે એ છે સાથે ઉડી જાય છે તો ઉડાડી દો. હવે એક બીજો પ્રશ્ન પૂછ્યો તો કે આ જે બંને પરિમિતિ સુધી એ બંને પરિમિતિમાં કોની પરિમિતિ વધારે છે? તો જેનો છેદ મોટો એની પરિમિતિ કેવી હશે? વધારે. તો આપણે ત્રિકોણ એબી ની પરિમિતિમાં છેદ કેટલો હતો? 20 177/20 હતા. તો ત્રિકોણ એબીઈ અને બીસીડીઈ માં બંનેમાં મોટી પરિમિતિ કોની મળશે? ત્રિકોણ ની. જોવો હોય તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, તમને ક્યાંક ભૂલ થાય તો તમને ખ્યાલ આવી જાય. સરસ આગળ ભણ્યા ત્યાં એવો જ એક્ઝામ્પલ છે. ચલો બચ્ચો એક્ઝામ્પલ 6. સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. એક ચિત્ર છે એ ચિત્રને એક ફ્રેમમાં મૂકવી છે. ચિત્રની પહોળાઈ જે આપણે ચિત્ર મૂકવું છે એ ચિત્રની પહોળાઈ કેટલી છે? 7.3/5 સેમી. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3/10 સેમી થી વધુ હોવી જોઈએ ને? તો ચિત્રને કેટલું કાપવું પડશે? તો અહીંયા આપણે ચિત્રને કાપવાનું છે. જે આપણે ચિત્રમાં ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવું છે ચિત્રને, એ ચિત્રની લંબાઈ 7.3/10 સેમી થી વધુ હોવી જોઈએ ને? તો ચિત્રને કેટલું કાપવું પડશે? કાપવું પડે એટલે પછી ચિત્રની મેન લંબાઈ હતી
સાત ના ત્રણ પંચમાંશ એની શોધી પહોળાઈ, અને આપણે કહે છે ચિત્રની પહોળાઈ સાત પૂર્ણાંક ત્રણ દશમાંશ એમથી વધુ ના જોઈએ તો ચિત્રને કાપવું પડશે. કઈ જ માથું દોડાવવાનું નથી, ફક્ત મને એટલું કહો કે આટલું વસ્તુ છે મારે એને કાપવું છે, એટલે ઓછી થવાની કે ના થવાની, થવાની તો આટલી જે ચિત્રની ફ્રેમ હતી એને કાપે તો આવડી થાય તો ઓછી થઈ, ઓછી એટલે આપણે શું કરવાની બાદ બાકી. તો જે આ પહોળાઈ છે એમાંથી આ પહોળાઈ બાદ કરી દઈશું એટલું ચિત્રને કાપવું પડશે. તો સીધું જ બેટા લખવાનું છે ચિત્રને કાપવું પડશે બરાબર. ચલો સાત પૂર્ણાંક ત્રણ પંચમાંશ ઓછા સાત પૂર્ણાંક ત્રણ દશાંશ. બીજું બધું ઘણું બધું લખાવશે, આપણે એવું કઈ જ લખવાનું નથી, આપણે સીધી સીધી બાદ બાકી. ચલો મિશ્રની બાદ બાકી ના થાય, સાત પંચ્યુ પાંત્રીસ, પાંત્રીસ છત્રીસ આડત્રીસ, અડત્રીસ છેદમાં પાંચ ઓછા દસ સિત્યા સિત્તેર, સિત્તેર ને ત્રણ તોતેર છેદમાં દસ બરાબર છે. દસ સિત્તેર સિત્તેર, ચલો પાંચ અને દસ નું શું લઈ લઈએ, લસા પાંચ દૂ દસ, તો લસા બરાબર દસ. પાંચ ના ઘડિયામાં દસ સમય જાય છે તો આપણો લસા દસ. ચલો જૂમ વાળી લી, અડત્રીસ છેદમાં પાંચ, ચલો પાંચ નું ઘડિયું બોલે દસ આવે, પાંચ દૂ દસ, તો ઉપર નીચે બે બે ઓછા તો તેર છેદમાં દસ. જૂમ ફોટા દસ નો ઘડી ઉપલા દસ આવે તો ઉપર નીચે એક એક, ચલો અડત્રીસ દૂ, ચલો આઠ દૂ સોળ, વધી પડી એક, ત્રણ દૂ છ ને એક સાત, છેદમાં પાંચ દૂ દસ ઓછા તો તેર એકા તો તેરા છેદમાં દસ. ચલો બે વખત દસ છે એની જગ્યાએ એક વખત દસ, ઉપર છોતેર ઓછા તોતેર, છોતેર માંથી તોતેર જાય તો ત્રણ છેદમાં દસ જવાબ લખે એટલે સેમી. તો ચિત્રને કેટલું કાપવું પડશે, ત્રણ છેદમાં દસ સેમી. કઈ એક્ઝામ્પલ નથી, તમને રકમ બીવડાઈ દે એવી છે કે સારું શું કરવાનું, તો આપણને ખબર છે કે ભાઈ કાપવું પડે. પણ એટલું યાદ રાખજો ચિત્રની પહોળાઈમાંથી જે આ છે બાદ કરવાની, આમાંથી આ બાદ ના કરતા આપણે તો જવાબ નહીં આવે. હું સમજી ગયા, સીધી સીધી બાદ બાકી કરવાનું, ચિત્રને કાપવું પડશે. અને તમારે નીચે લખવું હોય તો એવું લખવાનું કે માટે ચિત્રને કાપવું પડશે બરાબર ત્રણ છેદમાં દસ સેમી, તો એ વ્યવસ્થિત દેખાશે. ચલો ખ્યાલ આવી ગયો, કાપવું પડે એટલે સીધી સીધી પેલી માંથી આ રકમ આપણે શું કરીશું ભાગ. ચલો બચ્ચો એક્ઝામ્પલ સાત શું કહે છે કે ઋતુએ એક સફરજનનો ત્રણ છેદમાં પાંચ ભાગ ખાધો. ઋતુ નામની એક ગર્લ છે, એને એક સફરજન છે એનો ત્રણ પંચમાંશ ભાગ ખાધો, અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. એક સફરજન છે, એ સફરજનમાંથી ત્રણ છેદમાં પાંચ ભાગ કોણ ખાઈ જાય છે, ઋતુ. જે બાકી સફરજન વધે છે એ કોણ ખાય છે, સોમુ. તો સફરજનનો એના ભાઈ સોમુએ ખાધો, તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધ્યો, પહેલો પ્રશ્ન. કોનો ભાગ વધારે હતો, એટલે આપણો સોમુનો ભાગ વધારે હતો કે ઋતુનો ભાગ વધારે હતો, અને કેટલો વધારે હતો, એમ કુલ આપણે ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલા તો આપણે એક ઉદાહરણ લઈએ કે આપણા ઘરમાં ભાઈ બહેન છે, બહેન એક સફરજન લાવે છે, એ સફરજનમાંથી અડધું સફરજન ખાઈ જાય તો તમારા ભાગમાં કેટલું રહે, તમે કહેશો તો અડધું, કેટલું રહે અડધું. પણ અહીંયા આપણને અડધું નહીં, કેટલો ભાગ કહે છે, ત્રણ છેદમાં
પણ તો જે આપણે ઋતુ એ સફરજન ખાધું છે એ સફરજન એટલે સફરજન કેટલું હતું એ માંથી જેટલું ઋતુ ખાય છે એમાંથી જેટલું ઋતુ ખાય છે એટલું બાદ કરી લઈએ અને જે બાકી વધારે એ કોણ ખાઈ જાય છે સોમુ તો આપણને સોમુ એ ખાધેલ ભાગ મળી જશે તો પહેલા જ પ્રશ્નનો જવાબ આપીએ કે સોમુ એ ખાધેલ સફરજનનો ભાગ સોમુએ ખાધેલ સફરજનનો ભાગ બરાબર સફરજન કેટલું હતું બચ્ચો એક બે સફરજન હોય તો બે લખવા પડે એક સફરજન એને ચોખવટ કરી છે એક સફરજન માંથી એને બે કેટલો ભાગ થઈ જાય છે ત્રણ છેદમાં પાંચ ઓછા ત્રણ છેદમાં પાંચ ઓછા ત્રણ છેદમાં પાંચ ચલો આવા એક્ઝામ્પલમાં આપણે શીખવાડ્યું તો લસાઅ કેટલો આવશે પાંચ કારણ કે આની નીચે કઈ ના હોય તો કેટલા કહેવાય એક યાદ હોવું જોઈએ ચલો એક નું ઘડિયું બોલો પાંચ આવે તો પાંચ એકા પાંચ ઓછા ત્રણ છેદમાં પાંચ જો ખોટા પાંચ નું ઘડિયું બોલે પાંચ આવે તો પાંચ એકા પાંચ ચલો ઉપર પાંચ એકા પાંચ નીચે પાંચ એકા પાંચ ઓછા ત્રણ એકા ત્રણ પાંચ એકા ચલો બે વખત પાંચ એક વખત અને પાંચ ઓછા ત્રણ બરાબર બે છેદમાં પાંચ તો એક સફરજનમાંથી ઋતુએ ખાધેલો સફરજનનો ભાગ બાદ કરી લઈએ આજે એક સફરજન હતું એમાંથી ઋતુએ ખાધેલો ભાગ બાદ કરી લઈએ જે વધશે એ કોને ખાધું છે સોમુએ તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કેટલો ભાઈ તો સોમુએ ખાધેલ સફરજનનો ભાગ કેટલો બે છેદમાં પાંચ ચલો બીજો પ્રશ્ન કોનો ભાગ વધારે હતો હવે જ્યારે આવું પૂછે ને કે કોનો ભાગ વધારે હતો કોને કેટલું વધારે ખાધ્યું તો એના માટે બંને જે ઋતુએ ખાધેલ સફરજનનો ભાગ અને સોમુએ ખાધેલ સફરજનનો ભાગ બંનેના છેદ કેવા જોશે સરખા ચલો ઋતુએ કેટલો ભાગ ખાધ્યો ત્રણ છેદમાં પાંચ સોમુએ કેટલો ખાધ્યો બે છેદમાં પાંચ જો બંનેના છેદ કેવા છે સરખા હવે ઉપર જોઈ લો ચલો ઋતુનો ભાગ ત્રણ સોમુનો ભાગ બે તો કોણે વધારે ખાધ્યું મને કહો તો ઋતુએ કે સોમુએ તો ત્રણ છેદમાં પાંચ અને બે છેદમાં પાંચમાં છેદ સરખા છે હવે ઉપર ત્રણ અને બે માં મોટા કોણ ત્રણ તો ઋતુએ કોણ ભાઈ ઋતુએ સફરજનનો ભાગ વધારે ખાધ્યું તો ચલો બીજો પ્રશ્નનો જવાબ આપણે ઋતુએ સફરજનનો ભાગ વધારે ખાધું ઓકે હવે ત્રીજો પ્રશ્નનો જવાબ હું અહીંયા લખીશ શું કહે છે ભાઈ કેટલો વધારે તો જે ઋતુએ ખાધ્યું છે એમાંથી સોમુએ ખાધેલો ભાગ બાદ કરી દઈશું તો ઋતુએ કેટલો ભાગ વધારે ખાધ્યો છે તે આપણને મળી જાય તે આપણને શું થઈ જાય મળી જાય કે ભાઈ જેને વધારે ખાધ્યું છે અને જેને ઓછું ખાધ્યું છે તો વધારે ખાધેલામાંથી ઓછા ખાધેલાનો ભાગ બાદ કરી દઈએ જે જવાબ મળે એ આપણો વધારે ખાધેલો ભાગ આપણે લખીએ વધારે ખાધેલ ભાગ બરાબર ચલો ઋતુ કેટલો ભાગ ખાધ્યો ત્રણ છેદમાં પાંચ ઓછા સોમુએ કેટલો ભાગ ખાધ્યો બે છેદમાં પાંચ ચલો બાદ બાકી માટે જો અહીંયા બધેના છેદ સરખા આવી ગયા બે વખત પાંચ છે ની જગ્યાએ એક વખત એટલે ત્રણ ઓછા બે બરાબર ત્રણ માંથી બે જાય તો એક છેદમાં પાંચ તો ઋતુએ વધારે ખાધ્યું અને કેટલું વધારે ખાધ્યું તો એક છેદમાં પાંચ ભાગ સોમુ કરતા સફરજન વધારે ખાય કે
એકદમ મસ્ત એક્ઝામ્પલ છે, સિમ્પલ છે. ત્રણ એક એક પ્રશ્નમાં આપણને, મતલબ એક ક્વેશ્ચનમાં આપણને બીજા ત્રણ પ્રશ્નો આપે છે, જે સિમ્પલ રીતે આપણે જવાબ આપવાના છે. તમને લગતા ના ફાવે તો સ્ક્રીનશોટ પાડી લેવાનો અને આમાંથી જોઈ જોઈ લખવાનો. ખ્યાલ આવી ગયો? એક સફરજનમાંથી આપણે આટલા જવાબ શોધ્યા. જોઈ લો. ચલો બચ્ચો, સ્વાધ્યાય 2.1 નું છેલ્લું એક્ઝામ્પલ, એક્ઝામ્પલ 8. મનોજે એક ચિત્રમાં રંગ પૂરું કરવાનું કાર્ય 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરું કરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. કોણે વધુ સમય કાર્ય કર્યું? અને બીજો પ્રશ્ન છે, આ સમય કેટલો વધારે હતો? આપણને એક જ ક્વેશ્ચનમાં બે પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી પહેલા તો આપણને કહે છે કે કોણે વધુ સમય કાર્ય કર્યું. તો આગળના જ એક્ઝામ્પલમાં મેં તમને કહ્યું હતું કે ભાઈ રીતુ અને સોમુ બંનેમાંથી કોણે વધારે ભાગ ખાધ્યો, તે શોધવા માટે તમે શું કર્યું કે ભાઈ રીતુએ ખાધેલો ભાગ અને સોમુએ ખાધેલો ભાગ બંનેને સરખાવે. બંનેને સરખાવવા માટે તમે જોયું બંનેના છેદ સરખા હતા, એટલે તમે સીધે સીધો જવાબ આપી શક્યા હતા કે રીતુએ 3/5 હતું, સોમુએ 2/5, તો બંનેના છેદ 5/5 કેવા હતા? સરખા. એટલે તમે ફટાકડં કહી દીધું કે ભાઈ રીતુએ વધારે ભાગ ખાધો. અહીંયા એવો જ પ્રશ્ન છે, કોણે વધુ સમય કાર્ય કર્યું? હવે વધુ સમય કાર્ય કર્યું છે ભાઈ મનોજે કે વૈભવે? તો એના માટે બંનેના છેદ કેવા જોશે? સરખા. તો જોજો અહીંયા કેટલા છે? 12. અને અહીંયા કેટલા છે? 4. જે મનોજે કાર્ય કર્યું કલાક, એ કેટલા કલાક? 7/12. વૈભવે જે કાર્ય કર્યું એ કેટલા કલાક? 3/4. તો અહીંયા બંનેના છેદ સરખા નથી. તો તમે સીધે સીધું ના કહી શકો કે ભાઈ મનોજે વધારે કામ કર્યું કે વૈભવે વધુ કલાક કામ કર્યું. એના માટે તમારે બંનેના છેદ કેવા કરવા પડશે? સરખા. છેદ સરખા કરવા માટે આપણે લસાઅ વાળી રીત. હવે તમે કહો કેવી રીતે સર અમે લખીએ? તો ચલો શીખવાનું. તો આપણે કેવી રીતે લખવાનું? ભાઈ મનોજે કામ કરવા લીધેલ સમય બરાબર કેટલો ભાઈ? 7/5. ચલો એક વાર પછી હું વૈભવ નું પણ લખી દઉં કે વૈભવે કામ કરવા લીધેલ સમય બરાબર કેટલો છે ભાઈ? 3/4. હવે જોજો, તમને ડાયરેક્ટ ખબર પડે ના? કેમ ના? કારણ કે બંનેના છેદ કેવા છે? અલગ. તો ચલો છેદ સરખા કરવા 4 અને 12 નો શું લઈએ? લસા. તો 4 ના ઘડિયામાં 12 સમય જાય છે, 4 તરી 12. તો લસા બરાબર 12. હવે સીધી ગણતરી કરે, ચલો જૂમ ફોટો. ચલો 12 નો ઘડિયો બોલો, 12 આવે, 12 એકા 12. તો 7/12 કલાક. તે જ રીતે 3/4 જો પોતા 4 નો ઘડિયો બોલો, 12, 4 તરી 12, 3 તરી 9, 4 તરી 12 કલાક. તમને આવડશે પણ તમને લખતા નહીં આવડે, માટે વિડીયો શાંતિથી જોજો કે સર કેવી રીતે લખીએ છીએ. તમે ગાઈડ અથવા બીજા અન્ય પાઠ્યપુસ્તકમાં જોશો તો એમાં એટલું બધું લખેલું હોય છે કે તમે પોતે ગૂંચવણમાં પડશો. આપણું બને એટલું ઓછું લખવાનું થાય અને સારી સમજણ પડે એવો પ્રયત્ન ચાલુ છે. તો સૌથી પહેલા તો મનોજે કામ કરવા લીધેલ સમય, વૈભવે કામ કરવા લીધેલ સમય, બંનેના છેદ સરખા નતા, લસાલે બંનેના છેદ કેવા કરી લીધા? સરખા. જો 12 12 થઈ ગયા. હવે ઉપર 7 અને 9 માં મોટા કોણ? 9. તો 9 કોણા છે ભાઈ? વૈભવે. તો જે આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કોણે વધુ સમય કાર્ય કર્યું,
તો એની ગણતરી કરી અને ગણતરી કર્યા પછી આપણને જવાબ મળ્યો તો આપણે લખવાનું માટે વૈભવે વધુ સમય કાર્ય કર્યું. ચલો એક પ્રશ્નનો જવાબ પતી ગયો. હવે બીજો પ્રશ્નનો જવાબ, આ સમય કેટલો વધારે હતો? એટલે કે જે વૈભવે મનોજ કરતા કામ વધુ કર્યું, કેટલો સમય વધારે એટલે કેટલા કલાક વધારે કામ કર્યું? તો વૈભવે જે કામ કર્યું છે એમાંથી મનોજે જે કામ કર્યું છે બાદ કરીશું, એટલે મોટી માંથી નાની રકમ બાદ કરીએ, જવાબ મળે તે સમાપણો. તો વૈભવે વધારે સમય, ડાયરેક્ટ થોડું લખીએ, ચલો કેટલો સમય વધારે હતો? તો વધારે સમય હતો બરાબર, વધારે સમય હતો બરાબર. ચલો ભાઈ હવે કેટલા કલાક બા કામ કર્યું? ભાઈ 9/12. હવે આના લેતા 3/12 ને 7/12 આપણે શોધી દીધું છે ને, ઓછા મનુજે 7/12. ચલો બંનેના છેદ સરખા 12/12. ચલો પણ 9 - 7, 9 માંથી 7 જાય તો 2/12. 2/12 માં છેદ ઉડે છે, 2 - 6 - 12. હવે તમારી ભૂલ, તમે અહીંયા લખી દેશો 1 - 6. તમે 1 - 6 કેટલા લખી દેશો? 6. એટલે 6 કલાક કામ વધારે કર્યું છે ના. હવે તમારી ભૂલ, ભાઈ આ છેદ 6 ક્યાં છે? છેદમાં ઉપર કઈ ના હોય તો ઉપર કેટલા વધારે? 1. અને આવો તમે 6/1 ના લખો ને તો ચાલે, છેદમાં 1 જ સમજાય છે. પણ જયારે ઉપર 1 વધતા હોય તો ફરજિયાત 1 લખવા પડે. તો 1/6 કલાક. તો ભાઈ હવે મનોજ કરતા કેટલો સમય વધારે કામ કર્યું? 1/6 કલાક. કેટલા ભાઈ? 1/6 કલાક. સરસ મજાના એક્ઝામ્પલ હતા, બધા જ એક્ઝામ્પલ સારા અને એકદમ સરસ હતા. તમે શાંતિથી વિડીયો જોજો અને શાંતિથી ગૃહ કાર્ય કરજો. આજે આપણે સબ્જેક્ટ 2.1 પૂર્ણ થાય છે. આવતીકાલથી આપણે ગુણાકાર એટલે અપૂર્ણાંકના ગુણાકારના વિડીયો શરૂ કરીશું. તો આજે આપણું સ્વાધ્યાય પૂરું.